हेलो विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप और वासुदेव विद्यालय यूट्यूब चैनल में द्रौपदी जी आनंद आपको स्वागत करीजो विषय है आपको आसपास हम आप पार्ट बार पहुंची गया छे। आप बार पार्ट सुधी करवा बराबर आ साइन अंदर तो बारमो पार्ट है अपना काम। हम काम तो बधाज करे के रीतना तो कि बधाने अलग अलग नाम है तो अँ आप ईज सीखवा के लोको कई जगह काम करे छे, शू काम करे छे, अने ई व्यवसायकार नु नाम। तो अहीं आपणे चित्र पर वधारे शीखवानुं छे, चित्र पाठ वधारे छे। तो चलो आ पाठनी समजूती हुं तमने पहेला समजावी दउं जेथी करीने तमने बधुं पाठ सहेलो लागे। आपणा गाम ने शहेर मां बधा लोको माटे घणी सगवड़ उभी करवामां आवे छे, तेनो बधा ज लोको सહિયારો ઉપયોગ કરે છે, આથી તેને જાહેર મિલકત કહેવાય છે। આ સમજૂતી પણ છે અને પ્રશ્નોનો જવાબ પણ છે। जाहिर मिलकत को नहीं कहवाय तो तरत आवड़व जे मिलकत नो गाम के शहर ना लोको बधा उपयोग करे अने बधाज तेने सहियार उपयोग करे बधा लोको तेने जाहिर मिलकत कहवाय छे। पछी बीजू ग्राम पंचायत, नगरपालिका, पोस्ट ऑफिस, बैंक, प्राथमिक आरोग्य केन्द्र, होस्पिटल, पोलिस स्टेशन, न्यायालय वगैरह जाहिर संस्थाओं लोको ने जरूरियात पूरी पाड़े छे। पहला एम कीधु के जाहिर मिलकत कोने कहेवाय, पछी आ बधी जाहिर मिलकत ना नाम आप्या छे। जो जाहिर मिलकत कई कई छे पूछे तो आ बधी जाहिर मिलकत कहेवाय। अहींया बधा ज लोको आवी जाय सके, ग्राम पंचायत मां काई प्रश्न होय तो जई सके, नगरपालिका मां पण आपणे काई फरियाद होय तो जई सके करवा, पोस्ट ऑफिस मां पैसा नी लेवड़ देवड़ बधा लोको करे छे, बैंक, प्राथमिक आरोग्य केन्द्र ज्यां आपणने दवाओ मळे छे, होस्पिटल जे सरकारी होय छे त्यां पण बधा लोको जई सके, पोलिस स्टेशन, न्यायालय एटले कोर्ट, यहाँ पण पोते लोको न्याय माटे बधा लोको जई सके। आ बधी केवी संस्थाओ छे, जाहेर संस्थाओ छे, लोकोनी जरूरियातनी सगवड़ो पूरी पाड़े छे। आ उपरांत आ बधा कारीगरना नाम छे। जो आपणा व्यवसायकारो तो के छे डॉक्टर, टपाली, शिक्षक, पोलिस, ड्राइवर, कंडक्टर, सैनिक, आ बधा कोण छे व्यवसाय करे छे, धंधो करे छे अने ए एना नाम छे। आ उपरांत क्या क्या घणा बधा नाम, मिकेनिकल, अत्यार तो जेटलू काम जे लोको करवा मांडे एवी रीतना आपणे एने ओळखीए छीए। पछी सफाई कामदार, वेपारी, कुंभार, मोची, सुतार, दरजी वगैरे, शिक्षक, आ बधा व्यवसायकारोमां आवे के जे लोको पोतानो व्यवसाय करे छे, धंधो संभाळे छे। मिकेनिकल एटले के कई पण वस्तु बगड़ी जाय एने आपणे जेनी पासे रिपेर करावा जोईए તેને મિકેનિકલ કહેવાય છે। દરેક વ્યવસાયકારનું કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે, બધા લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્ય કરે છે। શિક્ષક હોય તો સ્કૂલમાં જ હોય, દરજી હોય તો એ પોતાની દુકાને બેસી બેસી રહે છે, સુથાર હોય તો જ્યાં લાકડાનું કામ કરવાનું હોય ત્યાં તેની હાજરી હોય, મોચી હોય તો જોઈએ કે આપણે એક નાની એવી કેબિન નાખીને પગાર ખાસી દે છે, કુંભાર છે તો કે મકાન ચણાવવાનું કામ તો કે કુંભાર પણ, તો આ બધા એના વ્યવસાયકારો અને એના અલગ અલગ ક્ષેત્રો છે। પછી આપણને હવે જો પાઠની અંદર શું શીખવાનું છે કે આપણને સમૂહ ભાવનાનું શિક્ષણ અને તાલીમ આપણા કુટુંબમાંથી મળે છે। કુટુંબ એટલે કે આપણે જે ઘરમાં રહીએ છીએ ને એને આપણે આપણું કુટુંબ કહીએ છીએ। સમૂહમાં કેવી રીતે રહેવું તે શીખવા મળે છે સમૂહમાં। એટલે કે જો આપણે એક ઘરમાં અત્યારે તો વિભક્ત કુટુંબ થતા જાય છે, સંયુક્ત કુટુંબ તો સાવ ઓછા થતા જાય છે અથવા તો ભૂલાતા જાય છે, તો સંયુક્ત કુટુંબ શું છે એ પણ બાળકોને ખબર હોતી નથી, કારણ કે કુટુંબમાં ચાર સભ્યો જ હતા, મમ્મી પપ્પા ને બાળકો, દાદા દાદી, કાકા કાકી, ફોઈ એ બધાનું અત્યારે ખબર હોતી નથી છોકરાઓને કે વિભક્ત કુટુંબ શું છે ને સંયુક્ત કુટુંબ શું છે। તો કુટુંબમાં આપણને શું શીખવા મળે છે કે શિક્ષણ અને તાલીમ સાચી પહેલી જ આપણને બાળકને જે શીખવા મળતું હોય તો કુટુંબમાંથી, પછી બીજી જે સ્ટેપ પગથિયું ચડે છે તો એ છે શાળા, બીજું એને શાળામાંથી શીખવા મળે છે। કુટુંબમાંથી શું શીખવા મળે છે તો કે છે કે આપણને સમૂહ ભાવના શીખવા મળે છે। જો આપણો નાનો ભાઈ હોય, નાની બહેન હોય, મમ્મી પપ્પા હોય તો આપણે એને ઘરના કામમાં મદદ કરીએ છીએ અથવા તો કોઈ પડી જાય તો આપણને એના માટે લાગણી થાય છે કારણ કે એ આપણા કુટુંબનું છે, બરાબર ને? તો એવી રીતે આપણે જો ચોકલેટ લઈ આવીએ, બિસ્કિટ લઈ આવીએ, મમ્મી લઈ આવે તો આપણને કેમ કે અડધું ભાઈને આપ અથવા તો એમ કહીએ કે ભાઈ માટે આ રાખ્યું, પછી આપણે ગમે એવો સારો એવો ભાગ લઈ આવીએ તો પણ બધાય બેસીને સાથે કુટુંબ સમૂહમાં ખાઈએ છીએ, રાત્રિનું ભોજન સાથે લઈએ છીએ। તો એવી રીતે વધારે પડતું આપણને કુટુંબમાંથી ન જ શીખવા મળે છે કે
કે આ આપણા ઘરના સભ્યો છે. પછી કુટુંબમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના કેળવાય છે. જો કોઈનું હોમવર્ક અધૂરું રહ્યું, સ્કૂલે મોડું થયું હોય તો મમ્મી આપણને મૂકવા આવે છે ને કારણ એનું બતાવે છે, તો એ આપણને મદદરૂપ થાય છે. ભાઈને સાયકલ શીખવી છે તો આપણે એને શીખવાડીએ છીએ તો એ પણ આપણે એનું મદદરૂપ થાય છે. એ બીમાર છે તો આપણે એને સારવાર આપીએ છીએ, એને આપણે કામ કરવા નથી દેતા, એના માટે આપણને ખૂબ લાગણી હોય છે અને આપણને એના માટે આપણે એની સાથે આપણા કુટુંબમાં જેમ આપણે ભળી જઈએ છીએ એમ બાળકની અસર બાળક પણ શાળામાં પ્રવેશ લે ત્યારે બધાની સાથે ભળી જાય અને તો ખબર પડી જાય કે આ બાળક સરસ રીતે સમૂહમાં રહીને આવ્યું છે. જે બાળક એકલું રહેલું હોય તેને પોતાની ખબર હોતી નથી, તે જીતી હોય છે અથવા તો તેને ખબર નથી હોતી કે મારે બીજાને મદદરૂપ કરવી જોઈએ. જો અમુક બાળકો તો શાળામાં આવે ને એટલે આપણે એમ કહીએ કે પેન્સિલ એક આપજો તો ત્યાં તો બાળકો બધા એકાર કંપાસ ખોલીને આપવા માંડે. તો આ બધી ભાવના કેવી છે? લાગણીની ભાવના છે, સમૂહ ભાવના છે. કે આપણે જેમ ઘરે આપણે બેનને કઈ પેન્સિલ સ્કેલની જરૂર હોય તો આપણે એને મદદ કરીએ છીએ, એવી રીતે આપણે બાળકની ભાવનાઓ તરત આપણે ઓળખી જઈએ છીએ અને તરત આપણને ખબર પડી જાય કે આ બાળક બધાની સાથે હળી મળી જશે. તો પાઠ 12 ના આજ શીખવાનું છે. તો ચલો પાઠ્યપુસ્તકની અંદર પાઠ 12 માં ખોલો અને એમાં શું જોવાનું છે? તો કે છે એમાં તમારે જોવાનું છે કે ચિત્ર ઉપરથી આખો પાઠ છે, ચિત્રમાં જે જે છે એ લખ્યું છે. જો આ મુદ્દા આવડશે તો આખો પાઠ આવડી ગયો એમ જ સમજવાનું છે. જો રમેશ કડિયાકામ કરતો હતો. દરરોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને જાય છે. આજે તેનો ભાઈ રાજેશ પણ તેની સાથે છે. તે ગામડેથી આવ્યો હતો અને ચા વાળાએ તેને ચા આપી. લો આજે હું છાપું. એવી રીતે સવારે લોકો શું કરે છે? તો કે ચાનો નાસ્તો કરે છે, ચાને ઓલા કેબીને જઈને. અને રાજેશ તેને પૂછે છે કે અહીંથી પસાર થશો તમે કંટાળી નહીં જાઓ? રમેશે કહ્યું ના મારું કામ કરીશ. અને જો આસપાસ કેટલા બધા જુદા જુદા કામ કરે છે તો ચિત્રની અંદર એ જ શીખવાનું છે કે લોકો બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. હવે પેજ નંબર 81 આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.